ચોટીલા રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. પૌરાણિક કથા અનુસાર દાનવ, ચંડ અને મુંડ તથા દેવી માકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવી એ બંને દાનવોનો શિરચ્છેદ કરી તેને માતા અંબિકાને ભેટ ધર્યા હતા. માતા અંબિકાએ મહાકાળી માને કહ્યું, આપ ચામુંડા દેવી તરીકે પૂજાશો. ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે, તે શક્તિની દેવી છે. તેમની છબીમાં જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. વિડીયોને આગળ જોતા પહેલા કરું છું એક નાનકડો આગ્રહ. જો તમને આવા વિડીયો ગમતા હોય તો આ સબસ્ક્રાઇબ બટનને દબાવી આ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. એ બિલકુલ ફ્રી છે. પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયાં ચડવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર એ વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિલોમીટર જેટલું થાય છે. સમુદ્રની સપાટીથી તુલનાને ચોટીલા ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો અને પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિએ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. વર્ષના 12 મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક રહે છે. આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્રપણે વધી જાય છે. ચોટીલા પર્વતની તળેટીમાં ચોટીલા નગર પણ વસ્યું છે, જાણે કે માતાજીની કૃપાદૃષ્ટિ હેઠળ વસેલું નગર. નવરાત્રિના દિવસોમાં ચામુંડા માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે. અગાઉ ચોટીલા પર ખાચર વંશના રાજાઓનું શાસન હતું. ચોટીલા મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964 શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વમહંત શ્રી ગુલાબગીરી બાપુના વંશ છેલ્લા 135 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરે છે. મંદિરમાં ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ચોટીલા ડુંગર પાસે ભક્તિવન નામે બગીચો પણ આવેલો છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ છે. ખાસ કરીને મંદિરના પાછળના ભાગમાં માનતાપૂર્તિ માટે ભક્તો સિક્કાઓ ચોંટાડે છે અને કહેવાય છે સાચા મનથી ભક્ત અહીં સિક્કો ચોંટાડે અને તેનો સિક્કો ચોંટી જાય તો તેની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની છે માન્યતા. તો તમે પણ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરનો દર્શન કરીને આ ધન્યતા પ્રાપ્ત કરી શકો છો. આજના માટે આટલું જ. આભાર. તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, જેથી તમને આવા બીજા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આભાર.